ભાવનગરમાં એક વ્યાજખરે પુત્રની નજર સામે પિતાને ધમકી આપી કારમાં બેસાડી ઓફિસે લઈ જઈ માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. પણ શું બનાવ્યો તો વિજયભાઈ? મારે એક ભાઈને પૈસા દેવાના હતા, રાત્રિ ગયા તમને એને બોલાવ્યો કે તું ક્યાં છે? હું મારા છોકરા વાત કરવા, તું ક્યાં છે? હું મારા ચોકી ચલ કરે, તું અહીંયા આવે. હું અહીંયા મેં ઊભો હતો, તો મેં ઊભો છું, અહીંયા આવી જાઉં. દસ પાંચ મિનિટ મેં અહીંયા ગાડી લઈને આવ્યા એટલે મને આવ્યા એટલે મને ગાડીમાં બેસી ગયા. ગાડી ઉપર બેસી ગયા અને ગાડી ઉપર ચડવા બેસી ગયા. મારા છોકરાને એમ કહીએ તો હું બીતી ગયો એટલે પછી મેં એમ જ કહી દીધું કે હા બેસી ગયો. મારી રિક્વેસ્ટ હતા કે આપણને શું કરશે? પછી એને મને આગળ જતા એને એમ કીધું કે મેં હવે બીત નથી કરી કીધું. મને કીધું ભાઈ બુદ્ધે અમે એવું ભાજ્યાથી બોલવાની કેવા છે? સમાચાર કરો નહીં હતું. પછી કોઈ રીતે નથી મને સાહેબ આર્થિક રીતે હું ગાજી ચાર મહિના ભૂલ્યો છું. કેટલું વ્યાજ લેતા હતા મહિનાનું? પાંચ ટકા. કેટલું મહિનાનું? કેટલું વ્યાજ? પાંચ હજાર. કેટલાનું? એક લાખ રૂપિયા. ને અત્યારે તમને ક્યાં લઈ ગયા હતા? અત્યારે મને મને મારા છોકરાને બેસાડી દીધો. મને કહે તમે બીજું કરી લીધો હશે, પૈસા લઈ જાય લઈ જાય. મને કહ્યું ભાઈ ભાઈની ગાડીની વેપને લીધી તળાવમાં આવ્યો. તળાવમાંથી હું જ્યાં ભરતનગર વાળી બસમાં બેઠી ગયો. ચાલુ હશે એસી ગયો પછી સીધો ભરતનગર આવીને. બાળકને તમે? બાળક કઈ ના ઇનોવામાં જ હતો. જેથી કરીને મને મારો હું બચાવવા માટે મેં બાળકને પોલીસ કેવી રીતે લખાવા દીધું કે સાહેબ મારા આ પ્રોબ્લેમ ક્યાં છે? અને હું ત્યાં ચાવડે ગેટે લખાવી આપ્યો. મતલબ હવે એમ કીધું કે તમારા એરિયામાં લખાવવા દે તો બસ હું એ એરિયાના હોય. પછી બાળકને શું છે? મારો બાળક તો ઇનોવામાં એને પૂરી દીધો હતો. પછી હું ભાગીને જ હોય. પછી એને બાળક હું આ ભરતનગર પોલીસ સ્ટેશને આવ્યો એટલે મારા ઘરના ફોન કર્યો કે હું અહીંયા ભરતનગર આવી ગયો છું. આરોને ફોન બે આવ્યા, બે ગયા છે. મારો આવ્યા સહી સલામત બચી ગયા છે કે ઘરે આપણા ઘરે પાણી રોડ પર લેવાયા મૂકવાયા નહીં ભાઈ. અને એ સહી સલામત બચી ગયો છે. પછી મેં સાહેબ બધી વાત કરી. સાહેબ મારી યાદના ચકડામાં ચડી ગયું. મને હેરાન કરું સાહેબ કરે છે. તકલીફ આવી ગયું.